વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે ઇન્ટરનેશનલ મેરેથોન યોજાવાની છે ત્યારે નવલખી મેદાન ખાતે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આયોજકો તથા પોલીસ તંત્રએ આજરોજ તૈયારીઓ અંગે ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. આવતીકાલે સવારે ગુજરાતના મુખ્યમંત્રી તથા મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ સાથે વડોદરાના સાંસદ, ધારાસભ્યો, મ્યુનિસિપલ કાઉન્સિલરો, સામાજિક અને ધાર્મિક સંગઠનોના આગેવાનો, વડાઓ સહિતના મહાનુભાવો અહીં ઉપસ્થિત રહેશે તથા મોટી સંખ્યામાં દેશ તથા વિદેશના દોડવીરો અહીં હાજર રહેશે. કેટલાક વિદેશી તથા અન્ય રાજ્યોના દોડવીરો પણ વડોદરામાં આવી ચૂક્યા છે. ત્યારે ઓવરઓલ તૈયારી અંગે આજે અમારા ન્યૂઝની ટીમે નવલખી મેદાન ખાતે તૈયારીઓ અંગે ઇન્ટરનેશનલ મેરેથોનના ચેરપર્સન તેજલબેન અમીન સાથે વાતચીત કરી હતી. મિત્રો, ઝુલમકી અવાજ ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવતીકાલે વડોદરા પર સૌની મીટ મંડાયેલી છે, કારણ કે આવતીકાલે અહીંયા વડોદરાના નવલખી મેદાન ખાતે ઇન્ટરનેશનલ મેરેથોન દોડ યોજાવા જઈ રહી છે, જેમાં આવતીકાલે સવારે 5 વાગે મુખ્યમંત્રી શ્રી અહીં આગળ પધારવાના છે. સાથે સાથે જે ખેલ રાજ્યમંત્રી છે ઈશ્વરભાઈ પટેલ, એ પણ પધારવાના છે અને ઘણા મહાનુભાવો અહીંયા હાજર રહેશે. અને અહીંયા પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે આખરી ઓપ અપાઈ રહ્યો છે, સ્ટેજ તૈયાર થઈ રહ્યું છે. આપ જોઈ શકો છો, આ જ સ્ટેજ ઉપરથી આવતીકાલે મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો ફ્લેગ ઓફ કરાવીને દોડવીરોને અહીંયા આગળથી પ્રસ્થાન કરાવશે. અને આ મારી પાછળ આપ જોઈ રહ્યા છો, ત્યાં સ્ટાર્ટિંગ પોઈન્ટ છે જ્યાંથી દરેક દોડવીરો અહીંયા આગળથી શરૂઆત કરશે રનર્સની, અને આવતીકાલે સવારથી દોડવા માંડશે. અને 11 દેશોના વિદેશી દોડવીરો પણ આમાં ભાગ લઈ રહ્યા છે, જેમાંથી ઘણા ખરા વિદેશી ખેલાડીઓ આજે આવી ગયા છે. અને સાંજે તેઓ આવીને પોતાના રૂટ ચેક કરશે અને ક્યાંથી ક્યાં જવાનું એ રૂટ ચેક કરશે. એ બાબતે અત્યારે જે પોલીસ છે અહીંયા આગળ નવલખી મેદાન ખાતે, પોલીસે પણ સુરક્ષાની સમીક્ષા કરી છે. સાથે સાથે જે આયોજક છે ચેરપર્સન તેજલબેન અમીન, એમણે પણ અત્યારે અમારી સાથે વાત કરી છે અને એમણે જણાવ્યું છે કે હાલની પૂર્વ તૈયારી જે થઈ ગઈ છે એના માટેની એમણે આખી રૂપરેખા આપી છે. સાથે સાથે આપ જોઈ શકો છો કે અહીં આગળ જે લોકો ઊભા રહેવાના છે અને જ્યાં ખેલાડીઓ દોડવીરો ઊભા રહેશે અને જ્યાંથી એ લોકોને અંદર એન્ટ્રી છે, એ તમામ ગેટ પર સુરક્ષા વ્યવસ્થાને બંદોબસ્ત ચુસ્ત કરી દેવાયો છે. અને સાથે સાથે અહીં જોઈ શકો તો છો કે જે બલૂન્સ છે એલેમ્બિકના, એને પણ એમાં ગેસની હવા ભરીને અત્યારે ઉપર હવાની અંદર અદ્દર કરવામાં આવ્યા છે. ગેટ પણ સંપૂર્ણ સજાવી દીધા છે અને સ્ટેજ પણ તૈયાર થઈ ગયા છે. બાજુનું જે સ્ટેજ છે અહીંયા આગળ, જ્યાં કે મહાનુભાવો બેસવાના છે વડોદરાના અને બહારથી આવતા ધર્મના સંતો, ગુરુઓ, મહંતો, સાથે સાથે મ્યુનિસિપલ કાઉન્સિલરો છે, એ બધા જ અહીંયા આગળ બિરાજમાન થશે. ખેલાડીઓ માટે રિફ્રેશમેન્ટ માટેની પણ વ્યવસ્થા અલગથી બનાવવામાં આવેલી છે. આમ તમામ પ્રકારની તૈયારીઓ અહીંયા પૂર્ણ કરી દેવામાં આવી છે. અને હાલની અંદર જ અહીંયા આગળ DCP અને ઉચ્ચ અધિકારીઓ, પોલીસના ઉચ્ચ અધિકારીઓ એ બધા આવી ચૂક્યા છે અને તમામે અહીંની સુરક્ષા સમીક્ષા કરી લીધી છે અને એ બાબતે આજે પૂર્ણ તૈયારી થઈ ગઈ છે. અને જે વોલેન્ટિયર્સ છે, આયોજકના વોલેન્ટિયર્સ છે, આયોજકો છે, એ લોકો પણ અહીંયા આગળ તમામ નિરીક્ષણ કરીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. હું મારા સહયોગી હિરેન ગુડિયા સાથે મુકેશ પાંડે, ઝુલમકી અવાજ ન્યૂઝ ચેનલ, વડોદરાથી. આવતીકાલે 5 જાન્યુઆરી MGVM 2020 સવારે 5:20 ફ્લેગ ઓફ થવાની ચાલુ થશે. આપણા સ્પોર્ટ્સ મિનિસ્ટર ને આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી બી આવીને ફ્લેગ ઓફ કરશે. આજની તૈયારી લગભગ બધી પતી ગઈ છે, બહુ ટાઈમસર પતી ગઈ છે. આપણે આ ફ્લેગ ઓફના સ્ટેજ ઉપર ઊભા છીએ. સિક્યોરિટી, સેફટી, વોટર, મેડિકલ, આ બધાની તૈયારીઓ થઈ ગઈ છે. અને એક વડોદરા મેરેથોનની ટીમ, 100 વોલન્ટિયર્સ અને અમારા ફ્રન્ટ રનર્સ 130ની ઉપર, એ બધા જ આજે ફૂલ કામે ફૂલ ઉત્સાહથી લાગી ગયા છે. આવતીકાલની રાહ જોઈએ છે અને 1 લાખ રજીસ્ટ્રેશન થયા છે. ઠંડી હોવા છતાં બી બહુ મોટી સંખ્યામાં દોડવીરો આવશે એવી અમારી અપેક્ષા છે. વડોદરાની રૂટ ઉપર બી ખૂબ જ સુંદર તૈયારી થઈ છે. પોલીસ ડિપાર્ટમેન્ટ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એ દરેક ઝીણવટપૂર્વક નાની નાની ડિટેલની બી એ લોકોએ જાણ નોંધ લીધી છે અને બધા જ સોલ્યુશન આવી ગયા છે. મેડમ, સવારે કેટલા વાગે ફ્લેગ ઓફ છે? વિદેશથી કેટલા લોકો દોડવીરો આવી રહ્યા છે? આજે ઘણા બધા આપણી પાસે આ વખતે એક રેકોર્ડ છે કે 10,000 જેટલા દોડવીરો આપણા ટાઈમ રન્સમાં આવશે, 42, 21 અને 10 કિલોમીટરમાં. અને એમાં વિશેષ વાત એ છે કે 11 જુદા જુદા દેશોમાંથી દોડવીરો આવી રહ્યા છે. ઘણા બધા તો આજે આવી ગયા છે. આજે સાંજથી એ લોકો એમની અહીંયા પ્રેપરેશન, રૂટ ઉપર જવાનું ને બધું જ એની બધી તૈયારીઓ કરી રહ્યા છે.
અને આઇસલેન્ડ, યુએસએ, યુકે, જર્મની, ઇઝરાયલ જેવા દેશમાંથી બી આ વખતે આવી રહ્યા દોડવીરો ભાગ લઈ રહ્યા છે. એ એક વડોદરા મેરેથોન એક ઇન્ટરનેશનલ લેવલે પહોંચી ગઈ એનું એક પ્રતીક છે. ઓવરઓલ તૈયારી કેવી છે મેડમ? ઓવરઓલ આ વખતે ખૂબ જ સુંદર રીતે તૈયારી છે અને અમારી ટીમ વોલેન્ટિયર્સ છે. વડોદરાના જુદા જુદા સેક્ટર્સમાંથી આવતા કોર્પોરેટ પ્રોફેશનલ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડૉક્ટર્સ, ટીચર્સ, હોમ મેકર્સ, આ બધા જ અમે ભેગા થઈને આજે મેરેથોન કરીએ છીએ. એક પેશનથી કરીએ છીએ, એક લાગણીથી કરીએ છીએ, પણ આટલા હવે એક એવું લાગે કે ટીમમાં દરેકને પોતાનો રોલ શું છે, પોતાએ શું કરવાનું છે એની ખૂબ જ સુંદર રીતે જાણ થઈ ગઈ છે. અને ટીમ વર્કિંગ એટલું સુંદર થઈ ગયું છે અને એટલું સ્મૂથલી થઈ રહ્યું છે કે એ બી એક આનંદની વસ્તુ છે. ઓકે.